तो आवतीकाले वाव पेटा चूंटणी मतदान ने लई पोलीसनो सुरक्षा प्लान छे। संवेदनशील मतदान मथक पर बीएसएफ अने पेरामिलिटरी नी टुकड़ीओ गोठवी देवामां आवी छे। पोलीसना अलग अलग मोबाइल पेट्रोलिंग रूट पण हशे। दर चार थी पांच गामडा वच्चे एक पोलीस मोबाइल रूट हशे अने चार पोलीस स्टेशन विस्तार में डीवायएसपी पीआई अने पीएसआई कक्षाना अधिकारीओ हाजर रहेशे। तो बॉर्डर पर सात चेकपोस्ट अने तमाम बॉर्डर पर पेरामिलिटरी नी सात टीम तैनात रहेशे। विधानसभाना आ बाय इलेक्शन लईने पोलीस डिपार्टमेंटे पोतानी संपूर्ण तैयारी करी लीधी छे। अमे पहेलेथी ज अमारो डिप्लॉयमेंट प्लान जे इलेक्शन कमिशन ऑफ इंडिया तरफथी आवे छे ए डिप्लॉयमेंट प्लान प्रमाणे अमे लोकोए फोर्सिसने तैनात करी दीधी छे। जेटला पण क्रिटिकल बूथो छे तमामे तमाम क्रिटिकल बूथो ऊपर सीआईएसएफ बीएसएफ आम करीने कुल पेरामिलिटरीनी जे फोर्सिस छे तेना हाफ हाफ सेक्शन मूकी देवामां आव्या छे। એ સિવાય બી ગામડાઓની અંદર સેક્ટર મેજિસ્ટ્રેટની સાથે પોલીસ અને એ સિવાય પોલીસના અલગ અલગ મોબાઈલ પેટ્રોલિંગના રૂટો છે। દરેક ચારથી પાંચ ગામડાઓ ઉપર પોલીસનો એક મોબાઈલ પેટ્રોલિંગનો રૂટ છે। તો આવતીકાલે જે પ્રમાણે ચૂંટણીનું આયોજન છે અને ભાજપ અને કોંગ્રેસ સાથે જ અપક્ષ સામે કાંટાની ટક્કર છે તેના માટે લઈને આવતીકાલે મતદાન થવાનું છે તેમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। વાવ પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાનની તારીખ છે ત્યારે તમામ 321 બૂથ ઉપર શાંતિપૂર્વક અને પારદર્શક રીતે મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તથા લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થવા માટે વાવ સુઈગામ અને બાબર તાલુકાના તમામ નાગરિકોને હું અનુમોદન કરું છું। તો વાવની પેટા ચૂંટણી લઈને તમામ મતદાન મથકો પર ઈવીએમ સમગ્ર ઈવીએમ સહિતની સમગ્ર સામગ્રી પણ પહોંચી ગઈ છે અને સાથે જ પોલીસ તેમજ સુરક્ષા બળ પણ તૈનાત કરવામાં આવ્યા છે। વિવિધ ચેકપોસ્ટ અને બોર્ડર વિસ્તારમાં પણ પેરામિલિટરીની ફોર્સ મૂકી દેવામાં આવી છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। બૂથ કેપ્ચરિંગની પણ કોઈ ઘટના ન બને તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તેના માટે જ સુરક્ષા બળો બીએસએફ પેરામિલિટરી પોલીસ તેમજ પીએસઆઈથી લઈને પીઆઈ સહિતના તમામ અધિકારીઓને પણ વિવિધ મતદાન મથક નજીક તૈનાત કરવામાં આવ્યા છે।